છો લોકમત ન્યૂઝ અને હું છું નિશા. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ધોરાજી ઉપલેટા વિધાનસભા મતદાન વિસ્તારના મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે પોલિંગ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું. મોયદની સગીર વયની યુવતીને પરિણીત યુવક ભગાડી જતા પોલીસની નિષ્ક્રિયતાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. ઉપલેટામાં આવનારી 75 ધોરાજી ઉપલેટા વિધાનસભા મતદાન વિસ્તારના મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ તરફથી મામલતદાર કચેરીના પ્રાંગણમાં એક મોક પોલિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ઈવીએમ વીવીપેટ અંગે મતદાતાઓને માહિતી આપવામાં આવે છે. કોઈ પણ મતદારે જે ઉમેદવારને ઈવીએમના મશીનમાં મત આપ્યો હોય તે મત વીવીપેટ નામના મશીનમાં દેખાઈ આવે છે, જેથી મતદાતાએ કોને મત આપ્યો તે સ્થળ પર જ ખ્યાલ આવી જાય છે. ઉપલેટા તાલુકાના ગામડાઓમાં પણ ઝોનલ ઓફિસર મારફત મતદાન મથકોએ આવા મોક પોલિંગ સ્ટેશન ઊભા કરીને માહિતી આપવામાં આવી રહી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ ચૂંટણી પંચ તરફથી તેમજ સીઓ કચેરી તરફથી મતદારોમાં જાગૃતિ લાવવા માટે ઈવીએમ નિદર્શન કેમ્પ કરવા માટે સૂચના થયેલ, જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ તેમજ અમારા ચૂંટણી અધિકારી 75 ધોરાજી તરફથી મતદારોમાં બહોળી જાગૃતિ આવે તે માટે ઝોનલ ઓફિસરો મારફત ટીમ બનાવી દરેક ગામે અને મતદાન મથકો ઉપર મતદારોને વીવીપેટ અને ઈવીએમથી કઈ રીતે મતદાન થઈ શકે તેની જાણકારી આપવા માટે એ 4 ટીમ અમારા તાલુકામાં કાર્યરત કરેલ છે. તેમજ વિશેષમાં અમારી મામદાર કચેરીમાં જે અરજદારો આવતા હોય છે તેઓને પણ જાણકારી મળે અને આ બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે એક મામદાર ઓફિસના ગ્રાઉન્ડમાં મોક પોલિંગ સ્ટેશન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ ખાતે 75 વર્ષની સગીર યુવતીને એક પરિણીત યુવક ભગાડી જતા 20 દિવસ બાદ પણ પોલીસ દ્વારા મથર ગતિએ કાર્યવાહી હાથ ધરાતા પોલીસની કામગીરીને લઈને પ્રાંત અધિકારી તથા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાંતિજના મોયદ ખાતે રહેતા નરેન્દ્રસિંહ સરતાનસિંહ રાઠોડની પુત્રી સગીરવયની હોવા છતાં આરોપી જયદીપસિંહ ભીખુસિંહ ઝાલા ભિલોડા જિલ્લો અરવલ્લી તે પોતે જાણતો હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં 15 વર્ષ 9 માસ 4 દિવસની સગીરને લગ્ન કરવાના બદઈરાદે તેને લલચાવીને ફોસલાવીને લઈ જતા સગીર યુવતીના પિતા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપી સહિત અન્ય 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 20 દિવસ બાદ પણ સગીરા કે ભગાડી જનાર પરિણીત યુવકની પોલીસ કોઈ ભાળ ન મેળવી શકતા પોલીસની નિષ્ક્રિયતાને લઈને ગતરોજ યુવતીના માતા પિતા તથા ગ્રામજનો તથા રાઠોડ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પ્રાંતિજ પોલીસની નિષ્ક્રિયતાને લઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી AR ચૌધરી તથા પ્રાંતિજના મામલતદાર RK પટણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો અમારી ભત્રીજીને 20 દિવસથી સુનોકનો એક પરિણીત યુવક બગાડી ગયેલ છે, બરાબર. તો છતાં આ દિન સુધી પોલીસે કંઈ કર્યું નથી. એ બદલામાં અમે અહીંયા મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ છે, બરાબર, અને ફરિયાદ પણ આપેલ છે. પોલીસે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં ચૂંટણીનો માહોલ વેગ પકડી રહ્યો છે. મુખ્ય 2 રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા અને વોટ બેંક અંકે કરવા કમર કસી છે, જેમાં ખાસ કરીને સત્તાધારી ભાજપે રાજ્યમાં કરેલા વિકાસના કામોથી લોકોને અવગત કરવા અંતર્ગત વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં ગૌરવ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે બનાસકાંઠાના વડગામ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ મજાદરમાં આવેલ લક્ષ્મીપુરા પરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપર્ક અભિયાન યોજાયું હતું, જેમાં ભાજપના બળવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના લોકોનો સંપર્ક કરી ભાજપે ગુજરાતમાં કરેલા વિકાસના કામોથી માહિતગાર કર્યા હતા. ભાજપ વિકાસના મુદ્દા પર આગામી ચૂંટણી લડી રહી હોવાથી આ વિસ્તારના લોકોએ પણ ચૂંટણીમાં ખાતરી આપી અને ગુજરાતમાં 150 બેઠકોમાં 1 બેઠક વડગામ વિધાનસભાની મોકલવાની ખાતરી પણ આપી છે. પરંતુ લોકશાહીના આ મહાઉત્સવમાં મતદારોનો મત કળવો ઘણો જ મુશ્કેલ છે. સમગ્ર ગુજરાતની અંદર
ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં બૂથ બૂથ ઉપર જઈને તમામ આગેવાનશ્રીઓ એક બૂથ ઉપર જાય, લોકો પાસે જઈને ગુજરાતમાં જે કામ કર્યા છે એ લોકો સુધી પહોંચાડે એ માટેનો એક કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે. એના ભાગરૂપે વડનગરની અંદર અરે વડગામની અંદર લક્ષ્મીપુરા એક પરુ છે, મજાદર ગામની એક લક્ષ્મીપુરા પરુ છે, એ પરાની અંદર અમે બધા આવ્યા છીએ. દરેક લોકોનો અમે સંપર્ક કર્યો છે, લોકોને મળ્યા છીએ અને સરકારે જે કામ કર્યા છે એમને બતાવ્યા છે અને લોકોએ આ બધું જોઈને સાંભળીને અને એમની પાસે જે માહિતી હતી એ બદલ એમને ગામના તમામ લોકોએ ભેગા થઈને ખાતરી આપી છે કે આવનાર સમયમાં અમારું પરુ અમારું ગામ ભારતીય જનતા પાર્ટીના સાથે રહેશે અને 150માં વડગામમાં એક સીટ અમે જીતીને મોકલીશું એની આજે ખાતરી થઈ છે. આજે વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો ઠેર ઠેર જે કર્યા છે એ પ્રત્યક્ષ રૂપે આજે મેં પણ પ્રત્યક્ષ અનુભવ્યા છે. પાલનપુરના માનસરોવરમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લાશ તળાવમાં તરતી જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા મૃતક ઈસમની લાશને પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 40 વર્ષની ઉંમરના અજાણ્યા ઈસમની હજુ સુધી કોઈ ઓળખવિધિ થઈ શકી નથી, પરંતુ તેણે કયા કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ આત્મહત્યા છે કે હત્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગાડીમાંથી 5 લાખ રૂપિયા ઝડપાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાડીમાંથી 5 લાખ રૂપિયા ઝડપ્યા છે. પંજાબના બટિંડામાંથી આબુ રોડ માર્બલ લેવા આવ્યા હતા, પરંતુ માર્બલ પસંદ ના આવતા આ લોકો પાલનપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાડીમાંથી 5 લાખ રૂપિયા ઝડપી ગાડીમાં સવાર 5 લોકોની સઘન પૂછતાછ હાથ ધરી છે. આ લોકો માર્બલ લેવા માટે આવ્યા હતા કે અન્ય કોઈ કારણે આટલી મોટી રકમ લઈને આવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગાડીમાં સવાર 4 લોકો પંજાબના ભટિંડાના છે, જ્યારે બનાસકાંઠાના ચંદ્રાવતીના એક ઈસમને સાથે લઈને માર્બલ લેવા પાલનપુર જવા નીકળ્યા હતા, પરંતુ હાલ તો લાખો રૂપિયાની રકમને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે, જે અંતર્ગત આજે મહેસાણાના ઊંઝામાં 18 ગોળ પ્રજાપતિ સમાજનો 13મો સમૂહ લગ્નોત્સવ સત્કાર સમારોહ યોજાઈ ગયો, જેમાં 10 જેટલા નવદંપતીઓએ અગ્નિની સાક્ષી અને સમાજના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં માંડી નવજીવનની શરૂઆત કરી. સાથે સાથે લગ્નના પવિત્ર બંધને બંધાયેલા નવયુગલોને સમાજના દાતાઓ દ્વારા જીવન જરૂરિયાતની વિવિધ ચીજ વસ્તુઓ ભેટમાં આપી સફળ લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ઊંઝા એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, મોહનભાઈ ઓઝા, ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી સમાજના સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. નોંધનીય છે કે આ સમૂહ લગ્નોત્સવમાં ઊંઝા એપીએમસી દ્વારા ₹31,000નું દાન આપવામાં આવ્યું હતું. વન્ડર સિમેન્ટ દ્વારા હવે કંપનીના બ્રાન્ડિંગ અને ક્રિકેટની રમતને પ્રોત્સાહન મળે એ માટે ભારતભરમાં ક્રિકેટની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. વન્ડર સિમેન્ટ 7-7 પ્રતિયોગિતા નામની સ્પર્ધા ભારતભરમાં એક જ દિવસે યોજાનાર છે, જેના ભાગરૂપે આજે હિંમતનગર ખાતેથી આ અંગેની માહિતી આપતા પ્રચાર પ્રસાર વાહનનું પ્રસ્થાન કંપનીના ડીલર રીતેશભાઈ પંડ્યા દ્વારા કરાવાયું હતું. નિઃશુલ્ક યોજાનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓ પણ ભાગ લે એ માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને જીત મેળવનારી ટીમો માટે લાખો રૂપિયાના ઇનામો પણ રાખવામાં આવ્યા છે. વન્ડર સિમેન્ટ લિમિટેડ આખા ઇન્ડિયા લેવલે અત્યારે બહુ મોટી ગ્રોથ કરતી કંપની છે. એને આખા ઇન્ડિયા લેવલે 7-7 એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આખા ઇન્ડિયા લેવલે કર્યું છે અને આજે અત્યારે આપણે અહીં ઊભા છીએ તો દરેક તાલુકા દરેક જિલ્લા લેવલે દરેક જગ્યાએ આજે એક ઓપનિંગ વાન થશે, જે વાન આખા કોઈ બી તાલુકાની અંદર ફરશે, દરેકને માહિતગાર કરશે, દરેકની ટીમો ભેગી કરશે. દરેકની ટીમો ભેગી કર્યા પછી અમે 16 ટીમ રમાડશું. 16 ટીમ રમાડ્યા પછી
એમાં અમે એક ડ્રો કરીશું, કારણ કે 100 ટીમો આવશે, ફોર્મ તો બધા આવવાના, તો એની અંદર અમે ડ્રો કરીને 100 ટીમો ફાઇનલ કરીશું. અહીંયા તાલુકા લેવલ હિંમતનગર રમાડીશું, એ જ રીતે બિલોડા, વિજયનગર, સાબરકાંઠા બધા તાલુકા રમાશે. એમાં એક વિજેતા જાહેર થશે તાલુકાનો. તાલુકાના વિજેતા જાહેર થયા પછી એમાં અમે જિલ્લા લેવલે રમાડીશું. જિલ્લામાં જે વિનર થશે એ ઝોન અમદાવાદમાં જશે, પછી ગુજરાત અને આખા ઇન્ડિયા લેવલે આખી મેચ જશે. ટુર્નામેન્ટ રમાડવાનો પર્પઝ એક એવો છે કે અમારી વંડર સિમેન્ટ જે કંપની છે બહુ ક્વોલિટીની અંદર નંબર 1 છે. ઘરે ઘર સુધી અમારી જાહેરાત જાય, દરેક જોડે અમે કનેક્ટિંગ થઈએ, પબ્લિક જોડે અમારું રિલેશન વધે અને અમારો એક વંડર સિમેન્ટનો જે ધ્યેય છે એ અમે પરિપૂર્ણ કરવા માગીએ છીએ. વન ટાઈપ ઓફ બ્રાન્ડિંગ છે, બ્રાન્ડિંગ છે અને સમાજમાં બી એક ઉપયોગી થાય અને એ રીતે છે. હવે આની અંદર એવું છે કે જે ટીમની અંદર લેડીઝ હશે તેમાં ક્રિકેટ ટીમના માનો કે 7-7ની ઓવર છે, 7 એના ખેલાડીઓ છે, તેમાં 7 રન જો લેડીઝ હશે તો એને 7 રન બોનસ આપવામાં આવશે. અમારો એક ઉદ્દેશ એ બી છે, બેટી બચાવો વાળો, બેટી બચાવો એક અમારું બી છે અને લેડીઝ બી અંદર પાર્ટિસિપેટ થાય એવો એક અમારો અભિગમ છે. રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો લોકમત ન્યૂઝ. कहाँ चले भैया साहब? हमको मंडी जाना है. ऐसे कहाँ देख रही हो? अरे दहेज में स्कूटर आया है, ये बात पे इतराना जरूरी नहीं है, हमारा काम जरूरी है. अरे 4 क्लास कहाँ पढ़ लिए, भाव खा रही हो? अंदर जाओ. चलो भाव कहाँ खा रहे, भाव तो दिए है. दहेज दिए है मतलब भाव दिए है, खरीद लिया है आपके बेटे को. इज्जत से पूछेगा तो मिलेगा यूज करने, स्कूटर भी और बेटा भी. पढ़ेगी बेटी तभी तो बढ़ेगी बेटी. चलो घर के आंगन में बेटियां दादी सा की तरह, मासूमियत, चंचलता, भोलापन माँ की तरह. घर के इस कोने से उस कोने तक दौड़ते फिरना बुआ की तरह. सब कुछ आप जैसा ही है, फिर भी आप लोग मुझे पैदा नहीं होने देना चाहते. क्यों दादी, क्यों बुआ, क्यों माँ? क्या आप जैसा होना अपराध है? क्यों? बेटी को पैदा होने दीजिए, क्योंकि बेटियां आप जैसी ही प्यारी हैं. बेटी बचाओ. Good and Simple Tax. ચૂંટણીમાં પ્રથમવાર
વીવીપેટથી ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. આજે વિવિધ રાજકીય પક્ષોને વીવીપેટથી અવગત કરવા માટે ખાસ નિદર્શન યોજવામાં આવ્યું હતું. ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય, હંમેશા હાર માટે કોઈ ને કોઈ બહાને પોતાનો બચાવ કરતો રહ્યો છે. પછી તે હરીફ પક્ષની નીતિ કે અનીતિને ઠેરવીને અથવા તો ચૂંટણી પંચની કામગીરીનું બહાનું બનાવીને પોતાની નિષ્ફળતા છુપાવતો હોય છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી ભારતમાં ઈવીએમ દ્વારા યોજાઈ રહેલી ચૂંટણી અંગે પણ તાજેતરમાં નવા વિવાદો સામે આવ્યા છે, જેને પગલે ભારતના ચૂંટણી પંચે ગુજરાતની આગામી ચૂંટણીમાં નવા સુધારા કર્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણી ઈવીએમની સાથે સાથે વીવીપીએટીના મશીન દ્વારા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વીવીપીએટીની જાણકારી માટે આજે ડીસાની પ્રાંત કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરોની હાજરીમાં નિદર્શન યોજવામાં આવ્યું હતું અને તમામ રાજકીય પક્ષોના કાર્યકરોને નવી ચૂંટણી પદ્ધતિ અંગે જાણકારી આપવામાં આવી હતી, જેમાં વીવીપીએટી દ્વારા કેવી રીતે મતદાન થશે અને કેવી રીતે મત વીવીપીએટી કામ કરશે તેની સમજણ આપવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તો એમાં આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં સૌ પ્રથમવાર વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણી વિધાનસભા મતવિસ્તારમાં જેટલા 27 જેટલી ટીમો અને 20 જેટલા ઈવીએમ અને વીવીપેટ સાથેની નિર્દેશનની ટીમો દરેક સિટી વિસ્તાર ડીસા અને વિધાનસભાના 279 જેટલા બૂથ ઉપર દરેક ગામે જઈ અને આ ટીમો એ વીવીપેટ અને ઈવીએમનું નિર્દેશન કરશે, જેથી લોકો જાણી શકે કે વીવીપેટનો શું ઉપયોગ છે, ઈવીએમમાં કેવી રીતે મત આપી શકાય અને મત આપ્યા પછી વીવીપેટમાં જે ઉમેદવારને એમને મત આપ્યો હોય એમની એક કાપલી જે એમને દેખાશે કે જેમાં એમને એ સેટિસ્ફાય થશે કે મેં કોને મત આપ્યો. આ એક ટ્રાન્સપરન્સી માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક ખૂબ સારું પગલું લેવામાં આવ્યું છે અને લોકોને વધુમાં વધુ આ બાબતની જાણકારી મળે એવો તંત્ર દ્વારા સમગ્ર પ્રયાસ થઈ રહ્યો છે. ઈવીએમ પર યોજાતી ચૂંટણીને લઈ વિપક્ષો દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે હવે વીવીપીએટી દ્વારા પ્રથમવાર યોજનારી ચૂંટણી નિર્વિવાદિત થાય તેવી આશા રાખીએ. વિપુલ ઠક્કર, લોકમત ન્યૂઝ, ડીશા. બનાસકાંઠાની 9 વિધાનસભા સીટો પર આજથી ભાજપ સરકારની ગૌરવ જનસંપર્ક યાત્રા શરૂ થઈ છે, જેમાં આજે કેન્દ્રીય મંત્રી અને બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ ડીસાના માલગઢથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ડીસા વિધાનસભા ક્ષેત્રમાંથી સાંસદ હરિભાઈ ચૌધરીને 60,000ની લીડ મળી હતી, જેમાં આજે ભાજપ હાઈકમાન્ડે તેમણે આ વિસ્તારની પ્રચાર પ્રસારની જવાબદારી સોંપી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર અને ગુજરાત સરકારની અવર્ણનીય સિદ્ધિ અને વિકાસ લોકોના ઘેર ઘેર લઈ જવાનો મુખ્ય હેતુ આ યાત્રાનો છે. મંત્રી હરિભાઈએ હાલની ચૂંટણીઓમાં બનાસકાંઠામાં જરૂર પડી તો નરેન્દ્રભાઈ મોદીને હું જરૂર બોલાવીશ તેમ જણાવી તમામ 9 સીટ પર વિજયનો આશાવાદ સેવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. 7-12 તારીખ સુધી મુખ્યમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 7-12 તારીખ સુધી ઘેર ઘેર જઈને બૂથમાં જઈ અને દરેક ઘરના લોકોને મળી ગુજરાત અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, જે વિકાસ થયો છે તેનો પ્રચાર કરશે. આજે બનાસકાંઠાના ડીસા વિધાનસભામાં માલગઢ ગામમાં આ કાર્યક્રમની શરૂઆત મેં કરી છે. સવારથી 10 વાગે મેં આ કાર્યક્રમ શરૂઆત કરી અને આ લગભગ 4th કાર્યક્રમ છે. 7 સુધી અમે ડીસા વિધાનસભામાં રહીશું અને મેક્સિમમ લોકોનો સંપર્ક ઘર ઘર થાય અને એમના ઘરનો મોબાઈલ નંબર તો અમે લીધા છે વડીલોના. લગભગ દરેક બૂથમાં અમે લગભગ 100-150 માણસોના મોબાઈલ નંબર, કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે એમને યાદ કરાવશું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીને કમરના વિચાર પર મત આપો. આજે માલગઢમાં જે રીતે ઉત્સાહભેર લોકોએ મારું સ્વાગત કર્યું, બહેનો બાળકો બધા લોકો ખુશ થઈને સ્વાગત કર્યું બદલ હું માલગઢની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને મને વિશ્વાસ છે કે ડીસા વિધાનસભા અને બનાસકાંઠાની 99 વિધાનસભા અને ગુજરાતની 150ના લક્ષ સાથે 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એવો મને વિશ્વાસ. ગત રોજથી
થી રાજ્યભરમાં ભાજપ સરકારની ગૌરવ જનસંપર્ક યાત્રા શરૂ થઈ છે, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભાજપની ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનો હાલોલ વિધાનસભાના મહિલા ચેરમેન લીલાબેન અંકોલિયા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેટરો તેમજ ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કેન્દ્ર અને ગુજરાત સરકારની અવર્ણનીય સિદ્ધિ અને વિકાસ લોકોના ઘેર ઘેર લઈ જવાનો મુખ્ય હેતુ આ યાત્રાનો હોવાની વાત કરી હતી. વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી ભાજપે વિવિધ કાર્યક્રમો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા છે. પાટણમાં તિરુપતિ ટાઉનશીપમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનિયમિત પાણી આવવાના કારણે પીવાનું તેમજ જરૂરિયાત પૂરતું પાણી ન મળતા સ્થાનિક લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી, પરંતુ તંત્રના બહેરા કાન સુધી વાત ન પહોંચતા આખરે રહીશો જિલ્લા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા, જ્યાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી પાણીની સમસ્યા ત્વરિત દૂર કરવા માંગ કરી હતી. હાલમાં પાટણ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. અહીંયા અમારી સોસાયટીમાં પાણીનું પ્રેશર બહુ ઓછું આવે છે, પાણી લગભગ ઘણા વખત પછી બે ત્રણ દિવસ આવતું જ નથી, એટલે પાણીના નળની પાઇપલાઇન છે એના પ્રોબ્લેમ માટે અમે સાહેબને મળવા આવેલા. કયા વિસ્તારનો પ્રોબ્લેમ છે? તિરુપતિ ટાઉનશીપમાં રહીએ છીએ અને અમારી સોસાયટીમાં પાણી ખૂબ જ ઓછા પ્રેશરથી આવે છે, કોક કોક વાર તો ત્રણ ત્રણ દિવસ સુધી આવતું જ નથી, અને ટેન્કરો આખી સોસાયટીમાં ફરતા હોય છે, એટલે એની રજૂઆત કરવા અમે કલેક્ટર સાહેબ પાસે આવેલા અને એમણે અમને સારો સહકાર આપ્યો ને આ કામ એ લોકો જલ્દી પૂરું કરશે. સરકાર રોડ રસ્તાના કામો પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાના રોડનું નિર્માણ કરી નર્યો ભ્રષ્ટાચાર આચરે છે, ત્યારે પાટણના રાધનપુરમાં બે માસમાં લાખો રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં બનેલા માર્ગોનું બાળમરણ થયું છે. રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવા અંગે નગરપાલિકાના કેટલાક કોર્પોરેટરો તેમજ નગરજનોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, તેમ છતાં પાલિકાના જવાબદાર અધિકારી દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી, જેના પગલે નગરજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નગરજનોનું કહેવું છે કે શહેરમાં વિવિધ વિસ્તારો પૈકી ગ્રીન પાર્કમાં આરસીસી રોડ, પ્રભાત ટોકીઝથી જય હિન્દ ટોકીઝ રોડ સહિતના વિસ્તારોમાં નવીન રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોડનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવાથી ટૂંક સમયમાં જ માર્ગો પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને આ માર્ગના કામમાં મોટા પાયે ખાયકી થઈ હોવાથી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે. એક તરફ સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે આજે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, જેમાં ખાસ કરીને શહેરીજનોને સ્પર્શતા પાયાના કામોમાં તો ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે. રાધનપુર નગરમાં છેલ્લા બે મહિનામાં તાજેતરમાં બનાવવામાં આવેલા રોડો અત્યારે એટલા બધા અત્યંત ખરાબ છે, છેલ્લા બે મહિનામાં જ ખાડાઓ પડી રહ્યા છે, અમુક જગ્યાએ એ લોકોએ સળિયા નાખ્યા નથી. નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી આ રોડો બનાવેલ છે, કેટલાક કોર્પોરેટરોની રજૂઆતો પણ છે, છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરે અત્યાર સુધી કોઈ પેમેન્ટ અટકાવ્યું નથી કે કોઈ કાર્યવાહી કરી નથી, જે બાબતે અમે આજે રાધનપુર ખાતે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પત્રકારોએ સાથે મળીને આપ્યું છે અને ગિલવા સાહેબે એમ પણ કીધું કે અમે ટૂંક સમયમાં આ બાબતે તપાસ કરાવીશું. નાનજી ઠાકોર, રાધનપુર. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની બહેનોની ખોખો સ્પર્ધા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ વડિયાના સહયોગથી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અમરેલી દ્વારા યોજાઈ હતી, જેમાં 14 વર્ષથી નીચે અને 17 વર્ષથી નીચેની તમામ બહેનોની ખોખો સ્પર્ધા આગામી 15 નવેમ્બર સુધી ચાલશે. વર્તમાન સમયમાં રમતગમતનું મહત્વ વધી રહ્યું છે, સાથે રમતથી શરીરની શારીરિક તંદુરસ્તી અને માનસિકતા જળવાઈ રહે છે. અમરેલી જિલ્લાના બગસરામાં એસટી ડેપોથી જૂના બસ સ્ટેન્ડ સુધીનો રોડ બનાવવા સ્થાનિક લોકો દ્વારા અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી ના કરવામાં આવતા આખરે સ્થાનિક લોકો દ્વારા ભારે ચક્કાજામ કરી વર્તમાન સરકાર સમક્ષ રોષ ઠાલવ્યો હતો. ભાજપના અગ્રણી સંજય ધાણકની આગેવાનીમાં ભાજપના કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમથી નગરપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, જેના પગલે નગરપાલિકાના હેડ ક્લાર્ક એસટી ડેપોથી જૂના બસ સ્ટેશન સુધીનો રોડ બનાવવાની બાંયધરી આપી હતી. આ ચક્કાજામની જાણ અમરેલી ડીવાયએસપીને થતાં તેઓની ટીમ સાથે બગસરા દોડી આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો. પ્રશ્નમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, વર્ક ઓર્ડર મળી ગયા છે પણ કિન્ના ફરી રાખી અને અહીંના અમારા વેપારીઓ રજૂઆત કરવા જાય છે તો એમ કે છે તમારે થાય કરી દો, રોડ નહીં થાય આવી ધમકીઓ મારે છે, એટલે અમે વેપારીઓને બધા આ રોડ બનાવવાની ખાતરી આપશે તો આંદોલન સમેટી લેશું. પાલનપુરમાં ઠાકોરસેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રમુખ મલાજી ઠાકોર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકોરસેનાના કાર્યકરોએ કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને જોડાવવાના નિર્ણયને આવકાર્યો હતો અને દિયોદરમાં સેનાના કાર્યકરો પર થયેલી ઘટનાને વખોડી હતી. વધુમાં કોંગ્રેસ ચૂંટણીમાં જેટલી ટિકિટ આપશે તે પ્રમાણે ઠાકોરસેના ચૂંટણી લડશે. આ ઉપરાંત ઠાકોરસેના ગુજરાતમાં દારૂબંધીનો વિરોધ યથાવત રાખશે તેમ જણાવ્યું હતું. તેપતા મંચ બનાસકાંઠા જિલ્લો અલ્પેશભાઈની સાથે છે. અલ્પેશભાઈ જે નિર્ણય લીધો એ આખા બનાસકાંઠાની અમારી ટીમ એમના જોડે છે, પણ દિયોદરમાં જે અમારા બે સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો એ ખરેખર નિંદનીય છે. ખરેખર આમ મારી નાખવાનો ઘાતકી જે હુમલો કરવામાં આવ્યો અને અમે અમારી આખી ટીમ વખોડીએ છીએ. પણ કેશાજી ચૌહાણનું જે અમારા સૈનિકો દ્વારા નામ લેવામાં આવ્યું, ખરેખર કેશાજી ચૌહાણને થોડી પણ સમાજ પ્રત્યે લાગણી હોય આવો મારી નાખવાનો હુમલો કેશાજી ચૌહાણ ના કરે, પણ જે પણ અમારા સમાજના યુવાનો આ જે હુમલો કર્યો એ હુમલો કોઈ નેની લાલચમાં કોઈ વ્યક્તિ ના કરે, ખરેખર એમને કોઈ મોટી લાલચ આપવામાં આવી હોય અને અમને અને અમારી ટીમના શખ્સ કે શંકરભાઈના માધ્યમથી જ આ હુમલો કરવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.